અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગ વાદ વિવાદો અને જૂઠબંધી વચ્ચે પૂર્ણ થઈ હતી. માસારડા ભવનના મુદ્દે વિપક્ષમાં જ સંકલનનો અભાવ સ્પષ્ટ નજરે પડ્યો હતો. અંકલેશ્વર પાલિકાની બોર્ડ મીટિંગમાં ખાસ કરીને વિપક્ષમાં આંતરિક સંકલન અને સંગઠન કેટલું ટકલાડી હતું એ જોવા મળ્યું હતું. માં સારડા ભવનમાં હલકી ગુણવત્તાનું બાંધકામ અને સીસીટીવી વાયરિંગ વગેરે મુદ્દે વિપક્ષી સભ્ય શરીફ કાનુગાએ ચર્ચાની માંગ કરી હતી. જોકે સત્તાપક્ષે આ મુદ્દે ચૂપકીડી જાળવીને બોર્ડ મીટિંગ પૂરી થઈ એમ વર્ટીને નીકળી ગયા હતા. જ્યારે શરીફ કાનુગાની સાથે માત્ર એના વોર્ડના સભ્યો જ હાજર રહ્યા અને આ અંગે બાકીના વિપક્ષી સભ્યો પણ રૂમ છોડીને રવાના થઈ ગયા હતા. શરીફ કાનુગાએ આ મુદ્દે જણાવ્યું હતું કે સારડા ભવનમાં મુદ્દા પર કોઈએ પ્રતિક્રિયા આપવાનું તારીને અવગણના કરી છે એ યોગ્ય નથી. આ મુદ્દે હવે કલેક્ટર સુધી ફરિયાદમાં જશું. બોર્ડ મીટિંગમાં બીજો એ મુદ્દો પાલિકામાં લાંબો સમય શાસન કરનાર બે ભૂતપૂર્વ પ્રમુખોના તૈલી ચિત્રો મૂકવાની દરખાસ્ત ભૂપેન્દ્ર જાનીએ કરી હતી, જેને હાલ પૂરતી મુલતવી રખાઈ હતી. એકંદરે આ બે મુદ્દાને બાદ કરતા બોર્ડ મીટિંગ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે જણાવ્યું હતું કે 34 જેટલા કામો સર્વાનુમતે અને બહુમતીથી પસાર થયા છે, જેમાં રૂપિયા 50 લાખ દવાખાના માટે, રૂપિયા 25 લાખ જીનવાલા સ્કૂલ માટે, રૂપિયા 70 લાખ ગંદા પાણીના કાંસને કવર કરવા માટે મંજૂર થયા હતા અને દરેક વોર્ડને રૂપિયા 16 લાખ ફાળવાયા છે. આ ઉપરાંત બોર્ડ મીટિંગમાં પાલિકામાં સોલર સિસ્ટમ ફિટ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ પાલિકાની ગાડીઓની GPS સિસ્ટમ ફિટ કરવાના પણ ઠરાવ મંજૂર કરાયા છે. જોકે આ બોર્ડ મીટિંગમાં મુખ્યત્વે વિપક્ષી સભ્યોમાં સંકલનનો અભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. વિપક્ષના કેટલાક સભ્યોએ જાણે પોતાના જ સભ્યોની દરખાસ્તોની અવગણના કરીને એમને નીચું દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો, જે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. બોર્ડ મીટિંગમાં જે કામો લેવામાં આવ્યા હતા તેમાં હિસાબની બાબતે સત્તા પક્ષે પોતાની મનમામી ચલાવી છે. રાજ્ય સરકારના જે પરિપત્રો છે એ પરિપત્રનો ઠેકો ઉડાવીને જે ભરતી કરવામાં આવી છે એ રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી કરવામાં આવી છે અને જે ચૂકવણું કરવામાં આવ્યું છે સ્વભંડોળમાંથી કરવામાં આવ્યું છે. અમારા આ પ્રશ્નોને બોર્ડ મીટિંગમાં પૂછાયા હતા, પરંતુ શાસક પક્ષ પોતાની મનમાની ચલાવીને આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત નહીં કરીને આગળ વધી ગયું. એજન્ડામાં બીજા કામો પણ હતા, જેમાં મારી દરખાસ્તો હતી, કોંગ્રેસના બીજા સભ્યોની બી દરખાસ્ત હતી. દરખાસ્તો ચાલી રહી હતી. જ્યારે મારી દરખાસ્તો આ દરખાસ્તોનો સમય આવ્યો તો ત્યારે શાસક પક્ષના સભ્યો તેમજ બીજા સભ્યો પણ ઉઠી ગયા અને બોર્ડ મીટિંગ સમેટવાની કોશિશ કરી, જેમાં સૌથી અગત્યનો મુદ્દો અંકલેશ્વર નગરપાલિકા માં શારદા ભવન ટાઉન હોલનો મુદ્દો હતો, જેમાં સીસીટીવી મુદ્દે ચર્ચા કરવાનો મારો હેતુ હતો. મેં દરખાસ્તમાં પણ લખ્યું હતું કે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે સીસીટીવીનો, તેમજ નગરપાલિકા ટાઉન હોલમાં જે પ્રકારની બીજી ઇન્ટિરિયર ડેકોરેશનનું કામ થયું છે એ મુદ્દે મારો ચર્ચા કરવાનો હેતુ હતો. જે એક સામાન્ય સાબુદાની હોય છે, જે કર્ટન રાખવાનું કર્ટન જે મૂકવા માટેનો ટોવેલ હોય છે, ટોવેલનો સ્ટેન્ડ હોય છે, તેમજ આ બધા મુદ્દાઓ પર ચર્ચા ન કરવાનો મારો હેતુ હતો. આ બધી ચર્ચાઓ જ્યારે થશે તો અંકલેશ્વરના પ્રજાજનોને ખબર પડતે કે કઈ રીતે કેટલા રૂપિયા નખાયા છે એ અમારો આશય હતો કે જનતાની સમક્ષ ખુલ્લો પાડવાનો. ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવી ગયો હતો કે જે પોતાની ભૂલ થઈ છે, ગેરરીતિ થઈ છે અને ગેરવહીવટ થયો છે તેની પોલ ખુલ્લી પડી જશે. તેના ડરથી સભ્યો, જે બોર્ડમાં ચૂંટાયેલા સભ્યો ઉઠીને ચાલ્યા ગયા. એ અંકલેશ્વર શહેરના પ્રજાજનો હવે સવાલ પૂછશે કે આજે તમે ટાઉન હોલ બનાવ્યો છે એમાં જવાબ આપવામાં તમે પીછેહટ કેમ કરી રહ્યા છો? જો તમે સાચા હોય, તમારી પાસે માહિતી સાચી હોય અને તમે ભ્રષ્ટાચાર ના આચર્યો હોય તો પછી તમને જવાબ આપવામાં વાંધો શું પડે છે? મારું બસ આટલું જ પૂછવું છે. આજરોજ નગરપાલિકા ખાતે ક્વાર્ટરલી જનરલ બોર્ડનું આયોજન થયું. એમાં મુખ્યત્વે
પ્રથમ ત્રિમાસિક હિસાબ વધુ મતલબ મંજૂર કરવામાં આવ્યો. વિકાસના કામો જોવા જઈએ તો 3.75 કરોડના કામો વિકાસના કામો આ શહેર માટે મંજૂર કરવામાં આવ્યા. એમાં મુખ્યત્વે 50 લાખ જે આપણું દવાખાનું છે એના માટે મંજૂર કરવામાં આવ્યા. જીનવાલા કમ્પાઉન્ડ માટે 25 લાખ રૂપિયા જે વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડ પડતી હતી એ 25 લાખ રૂપિયા પણ આજની આ બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યા. 70 લાખ જેટલાના જે ગંદા પાણીનો કાંસો જાય છે આ શહેરમાંથી એને કવર કરવા માટેના 70 લાખ રૂપિયા જેટલાના કાંસના કામ પણ લેવામાં આવ્યા. પાણીના વિવિધ બોર્ડોના પાણીના 25 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા. નગરપાલિકામાં સોલાર સિસ્ટમ મૂકવામાં આવશે જેથી લઈને આપણે વીજળી બચાવી શકીશું. એટલે નગરપાલિકામાં સોલાર સિસ્ટમ પણ મૂકવામાં આવશે. દરેક ગાડીઓ પર GPS સિસ્ટમ પણ નગરપાલિકાની દરેક ગાડીઓ પર ફિટ કરવામાં આવશે. હમણાં સરકાર શ્રીનો એક ઓનલાઈન ઈ નગર નામનું એક સરકારે કર્યું છે જેમાં તમે જન્મ મરણના ઓનલાઈન દાખલા અને ટેક્સ પણ ઓનલાઈન ભરી શકો છો. એના માટે ઓફિસ રિનોવેશન માટે 25 લાખ મંજૂર કરવામાં આવ્યું. આ રીતે શાંતિપૂર્ણ રીતે આજનું આ બોર્ડ મિટિંગ સર્વાનુમત તથા વધુ મતે ઠરાવો મંજૂર કરીને પૂરું કરવામાં આવ્યું. આજરોજ ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગ થઈ જેમાં 34 કામ કુલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 27 કામો સર્વમતે મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં 3 કરોડની ગ્રાન્ટના વિકાસલક્ષી કામો છે. જે રીતે આપણા નગરપાલિકા સંચાલિત દવાખાનું મ્યુનિસિપલ દવાખાનું છે તેમાં 50 લાખ ફાળવવામાં આવ્યા છે. 25 લાખ અમે નગરપાલિકા દ્વારા અલગ અલગ વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનો નાખવાની છે તેની માટે છે. નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ સ્કૂલ છે તેના શૌચાલય માટે 16 લાખ ફાળવવામાં આવ્યા છે. આવી રીતે વિવિધ અલગ અલગ વિકાસલક્ષી કામોના 3 કરોડમાં અમે સમાવેશ કર્યો છે. આજની જનરલ બોર્ડની અંદર ઘણા કામો લેવાયા હતા અને દરેક વખતની જેમ સત્તા પક્ષના સભ્યો દાંડાઈ પર ઉતરી આવે છે. જે ભ્રષ્ટાચારના આક્ષેપો છે, ભ્રષ્ટાચાર થયો છે એ પણ નિર્વિવાદ છે અને એ લોકો માનવા તૈયાર નથી. સત્તા પક્ષના કેટલાક સભ્યો કે જેમના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોય કે એમના દ્વારા ભ્રષ્ટાચારને અનુમોદન આપવામાં આવેલું હોય એવા મુદ્દે એ લોકો હોવા કરી દે. અમે 14 છીએ અને 22 છે. લોકશાહી અને કાયદાની રૂહે એ વધુ મતીએ જે પાસ થાય છે પણ એની અંદર સરકારની પણ બ્રેક છે. કાયદાએ આ લોકોને બ્રેક મારવા માટે પણ કાયદો સૂચવે છે. તમે 258 મુજબ રીતે ફરિયાદો કરી. હવે દાખલા તરીકે મા શારદા ભવન કે જે આજે 12-15 કરોડ રૂપિયાના આટલા હાથી બાંધ્યો, હવે આજે હાથીના ઉપરથી જ્યારે પાણી ટપકતું હોય, પ્રથમ વરસાદે આટલું બધું ગળતું હોય અને મા શારદા ભવનની અંદર જ્યારે પાણી ભરાતા હોય તો શું આપણે આર્કિટેક્ચરને જ્યારે રોક્યા તો એની ફી એટલા માટે આપી કે એની પ્લીન્થ ઊંચી નાખી કે ભાઈ પાણી ક્યાંથી આવશે, ભરાશે કે એનું ધાબું પહેલાં જ વરસાદે જ્યારે લીક થયું. એટલે કે આર્કિટેક્ચર અને કોન્ટ્રાક્ટરની પૂરેપૂરી ફરજ છે કે એ લોકોને નોટિસ આપી અને એ લોકોની પાસે મા શારદા ભવનની અંદર CCTVના કેમેરા માટેનું જે હિતેશ ઇલેક્ટ્રિકલ પાસેથી જે આ લોકોએ ભાવ મંગાવેલું છે આ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર થવા માટે આના ભાવ મંગાવવામાં આવે છે. ખરેખર જો માર્કેટ રેટે જો જોવા જઈએ તો માર્કેટમાંથી જો તમે માલ લો તો 50% જેટલો ભાવનો ફરક છે. પણ આ ભ્રષ્ટાચારને છાવરવા માટે આ લોકો કોઈ જ વસ્તુ સાંભળવા માંગતા નથી. 3 કરોડ રૂપિયાના કામોમાંથી 1.44 કરોડ રૂપિયા 9 વોર્ડ અંદર ફાળવેલ છે અને હમણાં આ લોકો ઠરાવ લખેલા નથી, કોઈ કામો લીધા નથી, પણ 1 મહિના સુધી પણ આ ઠરાવો લખાઈ લે પછી કેટલાક તત્વો એવા અંદર ઉમેરાય છે કે જે આ કામો વિરોધ પક્ષના કાપી કરે. શાના માટે વિરોધ પક્ષ બોલી નહીં શકે? અરે અમને એવી કંઈ કામની પડી જ નથી, તમારે જો એટલા કામ અમારે ના કરો. અમારામાં પૂરેપૂરી ક્ષમતા છે કે અમે લોકો બીજી રીતે પણ કામ કરાવી શકીએ, પણ તમારી પાસે વસૂલાતો તો કરાવી ને રહેવાનો. તમારો ભ્રષ્ટાચાર તો પ્રજાની સામે ઉજાગર કરીને રહેવાના રહેવાના રહેવાના. મા શારદા ભવનની વાત કરી, હવે એજન્ડાની અંદર કામમાં લગભગ 32-33 કેવા એજન્ડા હતો
કે માં શારદા ભવનમાં જે ઘટના બની, જે વરસાદી પાણીનું એ થયું, અને શાસક પક્ષ દ્વારા મિટિંગને પોસ્ટપોન કરી દેવામાં આવી, તેમ છતાં પણ વિરોધ પક્ષે એનો વિરોધ ન કર્યો, શું કારણ? હું આપને જણાવી છું કે વધુમતી, બૂમભરાળા પાડીને છેલ્લા કામોની અંદર આ તો હંમેશા થતું આવ્યું છે કે અમારા તરફથી કોઈ પણ વાતની કે કોઈ પણ બાબતની દરખાસ્ત જ્યારે મૂકવામાં આવે તો એને આ લોકો સ્વીકારતા નથી, અને એની અંદર હવે ખોટા બૂમભરાળા કરવાથી કંઈ મતલબ નહીં. હવે એક જ કે કાયદાનો હથિયાર લેવો પડે, મ્યુનિસિપલ એક્ટ 1963 મુજબની કાર્યવાહી કરવી પડે, નગરપાલિકા એક્ટ મુજબ 258 કરવી પડે. એના સિવાય વિરોધ પક્ષની પાસે દેવાનંદભાઈ કોઈ રસ્તો એ થશે ખરું, 110% થશે. મેં હમણાં માજી સીઓને 21,182 રૂપિયા ભરાવ્યા, જે પ્રથમ આ વેન્ડરો માટે, ટોપલાવાળા લારીઓવાળા માટે જે તે વખતે જે ભાવ ઠરાવેલા હતા, અને હું સાણીને સકરાભાઈને કમિટી બનાવીને ગેરકાયદેસર કમિટી રચી, અને જે આજની તારીખે જે નગરપાલિકાને 50 લાખ રૂપિયાનું ફંડનું જે નુકસાન કર્યું, આર્થિક નુકસાન દેવાનંદભાઈ જરૂર ભરવાના આવશે. આ ખાતાના જે તે વખતના ઇલેક્ટ્રિકલના વાઉચર્સ હમણાં હું આપને કોપી આપીશ, ફક્ત વાંચન કરવા માટે, એ આપ વાંચી લેજો કે આ રૂપિયા ભરાશે કે નહીં. અમે લોકો જે છે કે ભાઈ કાયદાકીય જે કાર્યવાહી છે એ તો હું કરું છું, જોરથી બોલો ને જોરથી બોલો ને જુઠ્ઠું બોલો એ તો એમનું કામ છે, અમારું કામ નથી.